નમસ્કાર મિત્રો, 365 દિવસમાં આપનું સ્વાગત છે. 21 એપ્રિલ, આજે આપણે વાત કરીશું નંદશંકર મહેતા વિશે. નંદશંકર મહેતા ગુજરાતી ભાષાના લેખક હતા. તેઓ તેમની નવલકથા કરણ ઘેલો માટે પ્રખ્યાત છે, જે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કહેવાય છે. નંદશંકર મહેતાનો જન્મ 21 એપ્રિલ ઈસવીસન 1835 ના રોજ ગંગાલક્ષ્મી અને તુળજાશંકરને ત્યાં નાગર બ્રાહ્મણ કુટુંબમાં સુરત ખાતે થયો હતો. 10 વર્ષની વયે તેમણે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસની શરૂઆત કરી હતી. ઈસવીસન 1855માં નંદગૌરી સાથે લગ્ન બાદ તેઓ એ જ શાળામાં સહાયક શિક્ષક તરીકે જોડાયા. ઈસવીસન 1858માં શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નિમાયા અને પછીથી સુરતમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં પ્રિન્સિપાલ પદે નિમાયા, જે પદ તેમણે ઈસવીસન 1867 સુધી સંભાળી. એમની કુશળતા જોઈને સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સર થિયોડોર હોપ નામના અંગ્રેજે તેમને સનદી સેવામાં જોડાવા સમજાવ્યા અને તેઓ અંકલેશ્વર ખાતે મામલતદાર તરીકે જોડાયા. ઈસવીસન 1880માં તેઓ કચ્છના દિવાન પદે રહ્યા અને ઈસવીસન 1883માં ગોધરામાં સહાયક પોલિટિકલ એજન્ટ તરીકે તેમની નિમણૂક થઈ. ઈસવીસન 1877માં તેમને રાય બહાદુરનો ખિતાબ મળ્યો. તેઓ સામાજિક અને ધાર્મિક સુધારાવાદી હતા. તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મુક્તિ પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો વગેરે પર કામ કરતી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ અને અન્ય સુધારાવાદી જેવા કે દુર્ગારામ મહેતા, દલપતરામ અને અન્ય બે સહકાર્યકરોએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી, જે સામાજિક અને ધાર્મિક સુધારાઓ પર કામ કરતી હતી. તેઓ બુદ્ધિવર્ધક સભાના પણ સભ્ય હતા, જેની સ્થાપના મુંબઈમાં ઈસવીસન 1851માં થઈ હતી. તેમણે ઈસવીસન 1863માં કરણ ઘેલો લખવાની શરૂઆત કરી અને ઈસવીસન 1866માં પ્રકાશિત કરી. આ નવલકથા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રાજા કરણદેવ બીજાનું જીવનચરિત્ર ધરાવે છે, જેની અલાઉદ્દીન ખિલજીની તુર્કી સેના સામે ઈસવીસન 1298માં હાર થઈ હતી. તેમણે આરજી ભંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમણે અનેક સમાચાર પત્રોમાં લેખો લખ્યા હતા. ઈસવીસન 1890માં નિવૃત્તિ પછી તેમણે ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું. 17 જુલાઈ ઈસવીસન 1905 ના રોજ સુરતમાં તેમનું અવસાન થયું.